गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 9 માં હિન્દી. ચલો પહેલી કાવ્ય છે આરાધના, એના વિશે સમજવાનું છે. જો એમાં ડોક્ટર વસંત કાપટ ખ્યાત નામ કવિ હે, આપકા જન્મ મહારાષ્ટ્ર કે સતરા જિલ્લે કે કરાર નામક ગાંવ મે હુઆ થા. પુણે આપકી કર્મભૂમિ હે, રાષ્ટ્ર સેવા દળ મે આપકા અગ્રણી રહે હે, વ્યવસાય મે પ્રાધ્યાપક રહે. આપકે કાવ્યો મે રાષ્ટ્રભક્તિ, સમાજ જાગરણ એવં માનવીય સંવેદનાએ વ્યક્ત હુઈ હે. સેતુ, બિજલી, સકોના, અકરાવી, દિશા, તીરસી આપકા બનાઈ હુઈ રચનાએ હે. પ્રસ્તુત પ્રાર્થના મે સત્ય શિવ સુંદર કી ભાવના કે સાથ दीन दुखिया की रक्षा करने का, मानवता की उपासना करने का, भेदभावों को दूर करना, बैर भाव से मुक्त होकर वीर बंधु की स्थापना करना, ऐसे वैश्विक मूल्यों का हस्तांतरण करने का बोला गया है. प्रेरणा देने वाली यह प्रार्थना मराठी से अनुदित है. ठीक है, चलो अब मैं इसको पढ़ रही हूँ और आप ध्यान रखें. दे मंदिर चीत मंदिर एक ही है प्रार्थना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना. कवि कहते हैं कि मेरी यह प्रार्थना है कि शरीर और मन से सत्य शिव और सुंदर की आराधना हो, लोग अच्छाई के मार्ग पर चले, उनके मन में सुंदर विचार आए और सब एक दूसरे के हित की बात सोचे. એટલે કવિ આમાં એવું કહેવા માંગે છે કે મારી આ જ પ્રાર્થના છે કે શરીર અને મનથી સત્ય, શિવ અને સુંદરની આરાધના થાય. હંમેશા મારું મન સાચું જ વિચારે અને સારું જોવે. લોકો સત્યને માર્ગે ચાલે, તેમના મનમાં સુંદર વિચારો આવે ને સૌ એકબીજાના હિતનો વિચાર કરે. અત્યારે આ દુનિયામાં લોકો એકબીજાનું ખરાબ જ વિચારતા હોય છે, તો આ કાવ્યમાં કવિ આપણને એવું કહે છે કે મારા મનમાં એવી શક્તિ તમે ભગવાન આપો કે હું બીજાનું સારું વિચારું, બીજાના હિતનું હું વિચાર કરું. દુલપલકે રક્ષાર્થ પુરુષ કી સાધના, જીવન મે નવચેતથી હો અતરંગ મે ભાવના, સુંદરતા કી આસ હો માનવતા કી હો ઉપાસના. તો અહીંયા જો કવિ આપણને એવું કહે છે બીજી પંક્તિમાં, કવિ પ્રાર્થના કરતે કે દુઃખી લોકો કા દુઃખ સે છુટકારા મિલે ઓર લોક એક દૂસરે કી પીડા કા અનુભવ કરે, દુર્બલો કી રક્ષા કે લિયે શક્તિ ઓર સાહસ કા ઉપયોગ હો. કવિ આ બીજી પંક્તિમાં આપણને એવું કહેવા માંગે છે કે દુઃખી લોકોને દુઃખમાંથી છુટકારો મળે અને લોકો એકબીજાની પીડાનો અનુભવ કરે. દુર્બળ એટલે કે જે એનાથી કશું જ કાર્ય નથી થતું, એના રક્ષણ માટે શક્તિ અને સાહસનો ઉપયોગ થાય. બરાબર, તમે ઘણી વાર જોશો કે જે ગરીબ હોય છે ને એને લોકો વધારે હેરાન કરતા હોય છે. બરાબર, તો મોટા જે પૈસાવાળી વ્યક્તિ હોય છે એને કોઈ જ નિયમો અને કાયદા લાગુ નથી પડતા. બધા નિયમ અને કાયદા કોને લાગુ પડે છે? ગરીબ વ્યક્તિને. તો કે એવું ના થાય એવી મને તમે શું આપો? શક્તિ આપો. આગળ સમજીએ. જીવન મે નવતેજ કી અતરંગ મે ભાવના, સુંદરતા કી આસ હો માનવતા કી હો ઉપાસના. સબકે જીવન મે નયા પ્રકાશ, નઈ ચેતના હો, સબકે હૃદય મે સુંદર ભાવનાએ હો, સબકે મનમે સુંદર આશાએ હો ઓર સબ માનવતા કી પૂજા કરે, સબ લોગ શૌર્ય ઓર ધૈર્ય પ્રાપ્ત કરે, યહી પ્રાર્થના હે. શું કહે છે? સૌના જીવનમાં નવો પ્રકાશ આવે, નવી ચેતના ફેલાય, સૌના હૃદયમાં સુંદર ભાવનાઓ હોય, સૌના મનમાં સુંદર આશાઓ હોય અને સૌ માનવતાની પૂજા કરે, બધા લોકો શૌર્ય અને ધૈર્ય પ્રાપ્ત કરે. એટલે કે દરેકમાં શું થાય? ધીરજ અને દરેકમાં એકબીજાની મદદ કરવાની ભાવના પેદા થાય એવી તમે મને અમને શક્તિ આપો. શું કે છે આગળ? ભેદ સભી અસ્ત હોવે ઓર વેર ઓર વાસના, માનવો કી એકતા કી પૂર્ણ હો કલ્પના, મુક્ત હમ ચાહે એક હી બંધુતા કી હો ભાવના. કવિ કી ઈચ્છા હૈ કી મનુષ્ય મનુષ્ય કે બીચ મે સારે ભેદભાવ સમાપ્ત હો જાય,
किसी की किसी से दुश्मनी न हो और लोगों की बुरी इच्छा नष्ट हो, सभी मनुष्य एकता का अनुभव करे, हम स्वतंत्रता और बंधुता की कामना करते हैं। चौथी पंक्ति में काव्य ना कवि आपने शू कहे, जो कवि की इच्छा है कि मनुष्य मनुष्य वच्चे ना बधा भेदभाव दूर थाय, एक बीजा नु आपणे जे खराब विचारीए छे ने ए बधी भावना दूर थई जाय, कोई नी कोई साथे दुश्मनावट न होय, बराबर, दरेक व्यक्ति मित्र छे एवी रीते एमने जोड़े व्यवहार करो अने लोकोनी खराब भावनाओ नष्ट थई जाय। सौ मनुष्यो एकतानो अनुभव करे, आपणे स्वतंत्रता अने भाईचाराની કામના કરીએ છીએ, અમે એકબીજાના શું છીએ, મિત્ર છીએ, ભાઈ છીએ, એવી રીતે ભાવના રાખીને એકબીજાની શું કરવાની છે, આપણે મદદ કરવાની છે। હવે આના જે પ્રશ્નો છે હું તમને સમજાવી દઉં છું। કવિ કેસે માંગલ્ય કી આરાધના કરતે હૈ, કવિ નિત્ય કેસી આરાધના કરતે હૈ, તો જો બે પ્રશ્ન છે। માંગલ્ય અર્થાત સબકા कल्याण, कवि चाहते हैं कि सब लोग सत्य के मार्ग पर चले, सबके मन में सुंदर विचार आए और सब एक दूसरे की कल्पना की बात सोचे। सो लोग सत्य के मार्ग पर चले, सबके मन में सुंदर विचार आए और सब एक दूसरे की कल्याण की बात सोचे, ऐसा कवि सोच रहे हैं। कवि के अनुसार कवि दुर्बलों के रक्षणा तो किसकी साधना करते हैं, तो देखो यहाँ पे कवि कहते हैं कि जो लोग दुर्बल हैं उनकी अपने को क्या करना चाहिए, तो उनकी अपने को उनको जो भी जितना भी होवे उतनी उनकी मदद करनी चाहिए और उनका कभी भी हमारे हाथ से बुरा ना होवे ऐसा करना चाहिए। और आगे समझते कवि नित्य कैसी आराधना चाहते हैं, तो देखो कवि नित्य ऐसी आराधना चाहते हैं कि जिससे सत्य सुंदर और मांगल्य की भावना हो। कवि किसकी किसकी अप्रतिका करते हैं, कवि सबके जीवन में नया प्रकाश आने की क्या करते हैं, प्रार्थना करते हैं। आगे कवि कैसी बंधुता की कामना करते हैं, तो कवि ऐसी बंधुता की कामना करते कि जिससे सब स्वतंत्र होकर भी भाईचारे की भावना में जुड़े रहे, सब लोग स्वतंत्र रहते हुए भी एक दूसरे के प्रति भाईचारे की भावना रखे, एक दूसरे का कभी भी बुरा नहीं करे ऐसी भावना रखते हैं। ठीक है, अब देखो उसके बाद में है सेकंड नंबर है निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। कवि कैसे मांगल्य की आराधना करते हैं वो मैंने आपको समझा दिया है। कवि के अनुसार किसके दुख दूर होने चाहिए, तो कवि के अनुसार लोगों के जीवन में तरह तरह के दुख है, उन दुखों से छुटकारा पाने का उनके कोई मार्ग नहीं सूझता, उन्हें दूसरों की सहानुभूति भी नहीं मिलती है, वे स्वयं अपने दुख से मुक्त नहीं हो सकते, ऐसे अपेक्षित और असहाय लोगों के दुख दूर होने चाहिए, ऐसा कवि बोलते हैं। आगे कवि की क्या अव्यथा है, तो कवि चाहते हैं कि मनुष्य के जीवन में नया प्रकाश आए, नई चेतना आए, उनके हृदय में सुंदर और नए विचार आए, ऐसी वो प्रार्थना करते हैं। ठीक है, कवि भेदों का नाश करने की बात क्यों करते हैं, संसार में विज्ञान में बहुत सारी उन्नति कर ली है लेकिन अपना जो विचार है वो अभी ऐसे के ऐसे ही है, ऊंच नीच जाति प्रगति अमीर गरीब आदि कोई भेद है वो सब मानने चाहिए नहीं और भाईचारा की भावना रखनी चाहिए, ऐसा कवि बोल रहे हैं। ठीक है, ये काव्य यहाँ पे पूरी हो रही है, उसके जो सवाल जवाब है वो आपको लिख देने के हैं। उसमें देखो विरोधाभासी शब्द दिए गए है ना, तो मैं आपको समझा रही हूँ। दुख तो सामने क्या आएगा, सुख है ना, फिर जीवन तो मृत्यु, सत्य और सामने क्या आएगा, सत्य के सामने झूठ, सुंदर तो क्या बोलते हैं, कद्रूपा बोलते हैं ना वो, अस्त और चेतन, अस्त मतलब होता है चेतन, ये क्या है, विरुद्धार्थी शब्द है। ठीक है, वापस एक बार बोल रही है, दुख तो आएगा सुख,
जीवन तो मृत्यु, अस्त तो आएगा उदय, अस्त होना मतलब उगना, जो सूर्य उगे छे ने एवी रीते अस्त पण थाय छे, बराबर। पछी छे चौथू सुंदर तो असुंदर, फिर आगे क्या है तो कि आगे बस इतना दिया गया है अपने बुक में, तो ये विरुद्ध ऐसे शब्द आपको क्या करना है समझने का हमारे। ये काव्य यहाँ पे आपकी समाप्त हो रही है। अब दूसरे आगे लेक्चर में आपको दूसरा है न्याय मंत्री गद्य है, उसके बारे में अपने समझेंगे, ठीक है। ओके, थैंक यू।